કચ્છમાં ચકચારી હની ટ્રેપ મામલે તપાસની સો સામે કેટલાક વેધક સવાલો સુખી સાધન સંપન્ન દિલીપ ભગુભાઈ ગાગલાહીરને જીવનનો અંત આણ્યો તે પહેલા છેલ્લો વિચાર શું કર્યો હશે જ્યાં દિલીપે પોતાને જે ઝાડમાં રસ્સા વડે ગળે ટૂંપો આપ્યો તે સ્થળ પરથી અનેક સવાલોના જવાબો જાણવાનો પ્રયત્ન કરીએ કચ્છ જિલ્લામાં બહુ ચર્ચિત હની ટ્રેપ અને 4 કરોડની ખંડણી માંગ્યાની બનેલી ઘટનામાં જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ કેટલાક વેધક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે આખા મામલાની માસ્ટર માઇન્ડ એવી પાલારા જેલમાં બંધ મનીષા ગોસ્વામીની હજુ સુધી સત્તાવાર રીતે ધરપકડ પણ નથી થઈ અને તપાસ પણ નથી થઈ હની ટ્રેપવાળા મામલામાં અનેક વેધક સવાલ થઈ રહ્યા છે જેમાં તથાકથિત અથવા ઊભી કરાયેલી દુષ્કર્મની ઘટના બાદ રાત્રે દિવ્યા ચૌહાણ હોસ્પિટલ પહોંચી છે ત્યાં એમએલસીની નોંધ થતાની સાથે જ પોલીસ અધિકારીઓનું પહોંચવું અનેક નેતાઓનું પણ હોસ્પિટલ પહોંચી જવું સંબંધિત યુવતી દિવ્યા ચૌહાણ પોલીસ સમક્ષ નિવેદન આપે તે પહેલા જાણ્યા સમજ્યા અને આખી ઘટનાની સંપૂર્ણ રીતે માહિતી ન જાણી સંબંધિત યુવતી પર ગેંગરેપ થયાનો સીધો દાવો કરવો દિલીપે આત્મહત્યા કરી તે પહેલા તેના મોબાઈલનું ફોર્મેટ થઈ જવું દિવ્યાના જણાવ્યા પ્રમાણે પાલારા જેલમાં બંધ મનીષા ગોસ્વામી મોબાઈલ ફોન મારફત સતત સંપર્કમાં હતી તો સ્પષ્ટ રીતે મનીષા પાલારા જેલમાંથી માર્ગદર્શન આપતી રહી હતી તો રાત્રે જ જેલમાં સર્ચ ઓપરેશન કેમ ન કરાયું શા માટે એ જ રાત્રે પોલીસ દ્વારા જેલ પ્રશાસનને જાણ કરાઈ હતી કે કેમ પોલીસે રાત્રે જ પાલારા જેલમાં સર્ચ ઓપરેશન કરીને મનીષાના કબજામાં રહેલો મનાતો મોબાઈલ કબજે કરવાની જરૂરિયાત હતી પરંતુ કેમ ન થયું તો મનીષા પાસે રહેલા મનાતો એન્ડ્રોઈડ ફોન ગુમ છે જ્યારે દિલીપનો મોબાઈલ ફોર્મેટ થઈ ગયેલ છે તો શું આ બંને ફોનના સીડીઆર મેળવ્યા છે કે કેમ આ એક યક્ષ પ્રશ્ન છે ત્યારે આ ઘટનાક્રમની ઉચ્ચ સ્તરીય એજન્સી મારફત તપાસ કરવી જરૂરી છે